દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દેશ દુનિયાને ગુજરાતની તમામ જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં આજથી વિધિવત શિવરાત્રી મેળાની શરૂઆત થવા જઈ રહી છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે. 8 માર્ચ સુધી હર હર મહાદેવના નાદ સાથે આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધશે. ગત સોમવારે અમરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ તેઓ આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કરશે. અમરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને રામરામ કરી દીધા છે. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પ્રદેશથી રાજીનામું આપી દીધું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈની આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષાને લઈને ઉમેદવારો માટે પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ, યુનિવર્સિટી કે અન્ય કોઈ પરીક્ષા હશે તો તેને સીસીસીઈની પરીક્ષા માટે અલગથી તારીખ આપવામાં આવશે, જે માટે ઉમેદવારે 12 માર્ચ પહેલા મંડળને આધાર પુરાવા સાથે રજૂઆત કરવી પડશે. ગુજરાત હાઈકોર્ટમાં કેવન દસ્તુર દ્વારા ધ્વનિ પ્રદૂષણને લઈને જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેની ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની કોર્ટમાં સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારે હાઈકોર્ટ સમક્ષ જીપીસીબીના વર્ષ 2019 બહાર પાડવામાં આવેલ જાહેરનામાના અમલની માંગ કરતા નિર્દેશ બહાર પાડવા કોર્ટને રજૂઆત કરી હતી. કોર્ટે જીપીસીબીના 2019 જાહેરનામાના કડક પાલન માટે આદેશ આપ્યા છે. સુરતની પીસીબી પોલીસે શહેરના કડોદરા સુરત મેઇન રોડ પર કાંગારૂ સર્કલ પાસેથી દારૂ ભરેલા છોટા હાથી ટેમ્પો સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. ખેપિયાઓ ટેમ્પોમાં જે રીતે ચોરખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો એ જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. છોટા હાથીના લોગો નીચેનું લોક ખોલતા જ દારૂની બોટલો ધડાધડ નીચે પડવા લાગી હતી. વડોદરાના કરજણના કણભા ગામમાં વેરાય માતાના મંદિરમાંથી માતાજીની પ્રતિમા કોઈ અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરીને તળાવમાં ફેંકી દેવામાં આવી છે, જેને પગલે ભક્તોની ધાર્મિક લાગણી દુભાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર તેલંગાણાની મુલાકાત લેશે. પીએમ મોદી સાંગારેડ્ડીમાં રૂપિયા 9021 કરોડના ખર્ચે અનેક વિકાસ કાર્યોના શિલાન્યાસ કરશે અને ત્યારબાદ તેઓ એક વિશાળ જનસભાને સંબોધિત કરશે. જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝટકા અનુભવાય છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ડોડામાં રિક્ટર પર તેની તીવ્રતા 3.2 નોંધવામાં આવી છે. આ મામલે જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ગત સોમવારે સાંજે હિમાચલ પ્રદેશની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. નડ્ડા 2012 રાજ્યસભાના સાંસદ છે. ગયા મહિને 20 ફેબ્રુઆરીએ તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. 2024 લોકસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી તારીખ 6 માર્ચના રોજ આવી શકે છે. બીજેપી સંસદીય બોર્ડના સભ્ય અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે આનો સંકેત આપ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાજ્યમાં તેમની સરકાર બની રહેશે. તેમણે કહ્યું કે ચૂંટણી આવે અને જાય, પરંતુ બંગાળમાં તૃણમૂળ કોંગ્રેસની સરકાર સત્તામાં રહેશે. તેમણે કહ્યું કે તેમને પાર્ટીની તાકાત પર પૂરો વિશ્વાસ છે. સનરાઇઝ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને આઈપીએલમાં પોતાની ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ટીમે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. કમિન્સ સાઉથ આફ્રિકાના એડન માર્કરમનું સ્થાન લેશે. આઈપીએલની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી કીવી ઓપનર ડેવોન કોનવે ઇજાના કારણે પ્રારંભિક મેચ રમી શકશે નહીં. તે ન્યૂઝીલેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો. આ વર્ષે જૂનમાં અમેરિકા અને વેસ્ટઇન્ડિઝમાં T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં લીગ મેચ રમાવાની છે. આ મેચ પહેલેથી જ સોલ્ડ આઉટ થઈ ગઈ છે, એટલે કે તેની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. યામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ 370 10 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 54 કરોડ 44 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મે તેના બીજા રવિવારે 7 કરોડ 25 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચાર અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.